વ્યારા બાર એસોસિએશન દ્વારા નિઝર તાલુકાના એડવોકેટ રિતેશ વળવી અને તેના પરિવારજનો પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. નિઝર તાલુકાના નવી ભીલ ભવાલી ગામ ખાતે રહેતા એડવોકેટ રિતેશકુમાર વળવીને એક મહિના પહેલા એક યુગલના પ્રેમ લગ્ન કરાવ્યા હતા, જેની અદાવતમાં યુવતીના પરિવારજનો એડવોકેટ રિતેશ વળવી અને તેના પરિવારજનો પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં વિરોધમાં વ્યારા બાર એસોસિએશનને કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વળવી મેંઢેડિયાપાડા ખાતે બે પુખ્ત વયના અમિત અશોકભાઈ વસાવા તથા દેવ્યાની બહેન ગોપીચંદભાઈ વસાવા, જેઓની ઉંમર 22 વર્ષની છે, તેઓના મેં કાયદેસરના લગ્ન કરાવેલા હતા અને જેથી જેની અદાવત રાખી છોકરી પક્ષના જે આરોપીઓ છે એમણે મારા પર હુમલો કરેલો હતો, જેની ફરિયાદ મેં નિઝર પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી, જેમાંથી પાંચ આરોપીઓને અટક કરેલા છે. અને જે એક આરોપી છે મેહુલભાઈ અભિમન્યુભાઈ પાડવી, જેની નિઝર પોલીસે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી કે એમને અટક કર્યા નથી, અને જે ગાડીમાં આવેલા હતા આરોપીઓ એ ગાડીને પણ ડિટેન નથી કરી. શું માંગ છે તમારી સાહેબ? એ ગાડીને પણ ડિટેન કરે અને જે આરોપી બહાર ફરે છે એને પણ અટક કરે. તમને ન્યાય મળશે તો શું પગલાં ભરશો? સાહેબ, હું ન્યાય માટે જે પણ ન્યાયિક પ્રોસિજર ચાલશે એમાં સહકાર આપીશ સર.